જીતેન્દ્ર ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા કેન્ટીનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ટકાવારી જે પ્રકરણ છે એ વિચારી રહ્યા છે, ખાસ એના આજે ત્રીજા ભાગની અંદર ટકાવારીના આધારે મિત્રો જે વ્યવહારુક કોયડા બને છે એ આજે આપણે સમજીશું. ખાસ મિત્રો, મારી નમ્ર વિનંતી છે, જે લોકો નવા હોય મારા ભાગ એક અને ભાગ બે જોઈને તો જ આ ત્રીજો ભાગ સમજાશે, અને વિડીયો મારો પૂરો જોવા નમ્ર અપીલ છે. મિત્રો, વધુ સમય ન લઈએ, ઉદાહરણ તરફ આગળ વધીએ. કેવા દાખલા ખાસ કરીને જવાહર નવોદયની અંદર પૂછાય તો એ આપણે સમજીશું. ખાંડના ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો થી વધીને 23 રૂપિયા પ્રતિ કિલો થયો. મિત્રો, પેલા ખાંડનો ભાવ કેટલો હતો? 20 રૂપિયા. વૈધો કેટલો? 23 રૂપિયા થયો. તો ભાવમાં કેટલા ટકાનો વધારો થયો? મિત્રો, અહીંયા શું કીધું છે? ભાવમાં કેટલા ટકાનો વધારો થયો? તો ખાસ મિત્રો, અહીંયા શું છે? કઈ નથી, ખાંડ છે. ઓકે, કેટલા રૂપિયા હતા? 20 રૂપિયા. 20 માંથી વૈધા કેટલા? તો 23 થયા. ઓકે, એટલે વધારો કેટલા આવ્યો? તો 20 રૂપિયા ભાવ હતા, વધીને અહીંયા ખાંડમાં કેટલાનો વધારો આવ્યો? 23. એનો મતલબ કે 3 રૂપિયાનો વધારો થયો. 3 રૂપિયાનો વધારો થાય છે. તો ખાસ આવા દાખલા છે તો કેટલા ટકાનો વધારો છે? કઈ નથી, મૂળ કિંમત કેટલી છે? 20. તો એ લોકો 20 રૂપિયા ખાંડની કિંમત હતી. મિત્રો, 20 રૂપિયા ખાંડની કિંમત છે, એમ વધારો કેટલો આવ્યો? 3 રૂપિયાનો. તો 100 એ કેટલા? આ રીતે 83 મૂકી શકાય. ઓકે, આ રીતે પણ આપણે કરી શકીએ ચોકડી ગુણાકાર. 100 × 3/20 મીંડું મીંડું ગયું, 2 × 5 = 10, 3 × 5 = 15%. મિત્રો, કેટલા ટકાનો વધારો આવે છે? 3×5 = 15% નો વધારો થાય છે. મિત્રો, આ રીતે આ દાખલો કરી શકાય. અથવા 20 રૂપિયા જે ખાંડની કિંમત હતી, ઓકે, એમાં 3 કેટલા ભાવ હોય? તો 3 × 20 કરો. તો આ રીતે પણ જવાબ તો આપણો આવી જ જશે. ઓકે, ત્યાર પછી આપણે ઉદાહરણ બીજું જોઈએ. 15 સેન્ટીમીટર લંબાઈની લાકડી માપતી વખતે જો તેની લંબાઈ 15.3, ખાસ મિત્રો આ છે એ રીતનો જ દાખલો છે, 15.3 સેમી વંચાય તો ભૂલના ટકા શોધો. મિત્રો, જે આપણે 15 સેમી લાકડી છે અને એનું માપન કરતી વખતે આપણાથી જે બાળક હશે એનાથી ભૂલ શું થઈ? 15.3 વંચાઈ ગયું. ઓકે, ભૂલ પેલા કેટલી છે એ જોઈ લે. ભૂલ કેટલી છે? 15.3 વંચાણું હતી કેટલી? 15 સેમી. એનો મતલબ શું થાય? 3 સેમી, 0.3 સેમી ની ભૂલ વંચાણી. કેટલી છે? 0.3 સેમી ની ભૂલ છે. ઓકે, તો ભૂલના ટકા. તો ખાસ આવા દાખલામાં શું કરવાનું છે? આ રીતે થાય કે 15 સેમી ની લંબાઈ હતી, 15 સેમી લંબાઈ ની લાકડી છે, તો એમાં ભૂલ કેટલી વંચાણી છે? 0.3. મિત્રો, આ દાખલામાં પોઈન્ટ છે, 0.3 એની ભૂલ છે. તો ટકાવારી હંમેશા 100 હોય તો 100 એ કેટલી? આ રીતે ત્રિરાશી મૂકીએ આપણે અને દાખલાને શરૂઆત કરીએ. 100 × 0.3/15. મિત્રો, આ પોઈન્ટ કાઢવું હોય તો આપણને ખ્યાલ છે કે અહીંયા શું કરવું પડે? છેદની અંદર 10 મૂકવા પડશે, બરાબર? તો આપણે અહીંયા કરીએ છીએ 100 × 3/15. અહીંયા 10 મૂકી દે, મીંડું મીંડું ગયું. ઓકે, હવે આપણે ભાગ પાડીએ છીએ. 10 × 3 = 30. ઓકે, છેદમાં છે 15, 15 × 2 = 30, એટલે 2%. મિત્રો, કેટલી ટકાની ભૂલ નીકળે છે? આ દાખલામાં 2% ભૂલ જોવા મળે છે. મિત્રો, આવા જ દાખલા હોય છે. આ રીતે આ જે ખાંડમાં વધારો છે, આ રીતે અનાજની વાત થઈ, બાળકોની વાત થઈ, બરાબર, આવી રીતે 70 બાળકોમાંથી ભૂલથી આપણાથી 60 બાળકો લખાઈ ગયા, તો કેટલા ટકાની ભૂલ બાળકોની સંખ્યાની ગણતરીમાં છે? તો આ રીતે જ્યારે મૂળ સંખ્યા છે, આપણી મૂળ સંખ્યા હોય, મૂળ કે સાચું કેટલું હતું? 15 સેન્ટીમીટર. તો ભૂલ કેટલી છે? 0.3 ની. તો 100 એ કેટલી? ટકાવારી હંમેશા 100 એ ધ્યાન રાખવાનું છે, એટલે આવી ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી મિત્રો, દાખલો ત્રીજો આના જેવો જ છે. આપણે કરીએ. એક ટેન્કરમાં, ખાસ મિત્રો શું કીધું, એક ટેન્કરમાં 16 લિટર ઓઇલ છે. મિત્રો, આ ટેન્કરની આવી રીતે વાત થાય, એની અંદર આ ઓઇલ કેટલું છે? 16 લિટર. 16 લિટર ઓઇલ હતું, એમાંથી 2 લિટર ઢોળાઈ ગયું. ઓકે, 2 ઢોળાઈ ગયું એટલે કેટલું વધ્યું? 14. ઓકે, 14 લિટર ઓઇલ છે, આપણે સમજીએ છીએ. તો કેટલા ટકા ઓઇલ બાકી વધ્યું? મિત્રો, દાખલાને વાંચીને તો જ આપણને ખબર પડી જાય કે ભાઈ 16 લિટર ટાંકી ટેન્કરમાં ઓઇલ હતું, એમાંથી 2 લિટર ઢોળાઈ ગયું, એટલે વધ્યું કેટલું? 14. તો કેટલા ટકા ઓઇલ? આ 14 નથી પૂછ્યું, કેટલા એને ટકામાં પૂછ્યું છે. તો કે અહીંયા આ રીતે લખી શકાય, 16 લિટર કેટલું છે? 16, એમાંથી વધ્યું કેટલું? 14, એના ગુણ્યા 100 કરી નાખું. આ રીતે પણ ચાલે.
અથવા તે રાશિ મૂકો 100 લિટર માંથી બાકી વધેલ ઓઇલ કેટલું છે 1400 એ કેટલું, તો પણ આ જ જવાબ આવે. બરાબર, અહીંયા આપણે સાદુરૂપ આપ્યા. અહીંયા કઈ રીતે સાદુરૂપ આપશું? તો અવયવ પાડવાના 7 2 14 8 2 16 25 24 100. તો આ રીતે આપણે અવયવ પાડીએ છીએ. 2 2 ગયા, ઓકે, 4 2 8, ઉપર કેટલા વધ્યા છે? 25 ગુણ્યા 7. તો 25 ગુણ્યા 7 એટલે કેટલા? 175 મિત્રો, 175 થશે. બરાબર, 25 ગુણ્યા 7 કેટલા થશે? 175. ભાગ્યા કેટલા છે? 2. આપણે અહીંયા 25 ને 175 ને કેટલા વડે? 2 વડે ભાગી નાખે. 2 8 16, 2 7 14, 2 5 10. મિત્રો કેટલું બાકી વધે છે? 87.5% ઓઇલ બાકી વધે છે. જોઈ શકીએ છીએ કે 14 ગુણ્યા 100, 1400 ને 16 વડે ભાગશું તો આપણે કેટલા જવાબ આવે છે? 87. જયારે મિત્રો આવા જયારે છેદ ઉડાડવાના આવે ત્યારે અવયવ ખાસ પાડી લેવા, 7 2 14 કરી નાખીએ એટલો આપણે જે ગણતરી કરવી પડે એકદમ સરળ બને. આપણે 5મા ધોરણના જયારે બાળકો આ રીતે ભાગાકાર 16 વડે કરશે તો લાંબુ થઈ જાય ગણતરી અને ક્યારેક ભૂલ પણ થાય. પણ 7 2 14 8 2 16 અને 25 24 આ રીતે અવયવ પાડી લે અને સરળતાથી દાખલા આપણે જવાબ તરફ જઈ શકીએ. ત્યાર પછી મિત્રો 7મો દાખલો છે એ આપણે સમજી લઈએ. અહીંયા શું કીધું છે? ધોરણ 7માં 50 બાળકો છે. કેટલા બાળકો છે? 50. તેમાંથી 30% બાળકો કુમાર છે. મિત્રો અહીંયા શું કીધું છે? 30% બાળકો કુમાર છે. તો આ રીતે આ દાખલાને મિત્રો કઈ રીતે પૂછાય? ધોરણ 7 ની અંદર વાત થાય છે. ઓકે, ધોરણ 7 માં કેટલા બાળકો છે? તો કે 50 બાળકો છે, એમાંથી 30% કેવા છે? કુમાર છે. મિત્રો તો ધોરણ 7 માં કેટલા ટકા કન્યા હશે? અહીંયા ટકા નહીં પૂછાય, કેટલી કન્યા હશે, કેટલી કન્યા હશે. આ રીતે દાખલાને આપણે પેલા સમજીએ. કેટલા ટકા કે તો ઈઝી જ છે. જો ટકાવાળી હંમેશા 100 એ હોય તો 30% કેટલા છે? કુમાર છે. 30% કુમાર છે. તો કન્યા કેટલી છે? તો 100 માંથી 30 જાય એટલે 70% શું આવે? કન્યા આવે. પણ મિત્રો અહીંયા આપણે આ એંગલ થી નહીં પણ આ રીતે દાખલો પૂછીને એને આપણે સમજીએ કે ધોરણ 7 માં 50 બાળકો છે, તેમાંથી 30% બાળકો કુમાર છે, તો કન્યા કેટલી હશે? તો આપણે 50 માંથી કન્યા કેટલી છે એ સમજવાનું છે. તો આ દાખલાને બે રીતે આપણે સમજીએ. ઓકે, 50 કુલ બાળકો છે, એના 30% એના 30% એટલે શું થશે? ટકાવારી હંમેશા આપે ત્યારે 100 વડે ભાગવાના હોય. મીંડું ગયું. 3 5 15, 15 શું? કોણ છે? કુમાર. આપણને શું પૂછ્યું છે? ધોરણ 7 માં કેટલી કન્યા હશે? મિત્રો કન્યા પૂછી છે, ખાસ આપણે સમજી લઈએ. તો ધોરણ 7 માં કુલ બાળકો 50, એમાંથી 15 શું છે? કુમાર છે. કુલ બાળકમાંથી કુમાર બાદ કરી નાખીએ તો 35 શું છે? કન્યા મળે છે. મિત્રો આ રીતે દાખલાને સમજી શકાય કે 35 શું? કુલ બાળકો 50 માંથી 35 બાળકો કોણ છે? કન્યા છે. તો આ રીતે ખાસ બાળકોને તમને કુમારની ટકાવારી આપે અને સંખ્યા પૂછે છે કન્યાની, તો આ રીતે પણ દાખલો બને તો આપણને આવડવું જોઈએ. પહેલા સૌ પ્રથમ આપણે અહીંયા લખ્યું હતું કેટલા ટકા કન્યા, તો 70% આવે. પણ કેટલી કન્યા, ટકાવારી નહીં પણ સંખ્યા પૂછે કે 50 માંથી કેટલી બાળાઓ, 50 વિદ્યાર્થી માંથી કુલ બાળકો છે એમાંથી કેટલા કન્યા ને કેટલા કુમાર, તો 15 છે કુમાર છે ને 35 કન્યા છે. હવે મિત્રો હજુ પણ આના પછીના બે ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો મિત્રો ખાસ હવે આપણે ઉદાહરણ આગળ જોઈએ કે એક નાનકડા પછાત ગામમાં પુરુષો માત્ર 1/4 ભાગ શિક્ષિત છે. મિત્રો આ સમજી લે કે ગામ છે, ઓકે, એની અંદર 1/4 એટલે કે આ 4 ભાગમાંથી આપણે સમજીએ કે આ એક ભાગ સમજીએ. 1/4 એટલે આ રીતે આપણે કહી શકીએ કે 1/4 ભાગ શિક્ષિત છે. તો કેટલા ટકા પુરુષો અશિક્ષિત છે? મિત્રો અશિક્ષિત પૂછ્યું, આ શિક્ષિત છે, આ જે ભાગ છે મિત્રો એ શિક્ષિત નો છે. બરાબર, તો અશિક્ષિત કેટલા છે? તો કે આ બધા આપણે જોઈએ શકીએ છીએ. આ જે ચોકડીની આપણે નિશાની કરેલી છે 3 ભાગ, આ 3 ભાગ એનો મતલબ અશિક્ષિત કેટલા હશે? અશિક્ષિત બરાબર કેટલા હશે? 3/4. બરાબર, તો કેટલા ટકા પુરુષો અશિક્ષિત છે? મિત્રો ગામના કુલ પુરુષો છે એમાં 1/4. મિત્રો આ શિક્ષિત પુરુષોની વાત કરવામાં આવે છે. શિક્ષિત પુરુષો કેટલા છે? 1/4. તો કેટલા ટકા અશિક્ષિત છે? મિત્રો આ જયારે આ રીતે આપણે આકૃતિ દ્વારા સમજીએ છીએ અથવા આ રીતે કુલ પુરુષો 1 સમજીએ, એમાંથી 1/4 શિક્ષિત ને આપણે બાદ કરી નાખીએ તો 4 1 4 ઓછા 1/4 3/4 આવે.
મિત્રો 3/4 એ અપૂર્ણાંક છે, પણ આપણને પૂછ્યું કેટલા ટકા પુરુષો. મિત્રો ટકા પૂછે છે, જે સંખ્યા આપે છે અપૂર્ણાંક ને ટકામાં ફેરવવા માટે આપણે ખ્યાલ છે કે 3/4 ને કેટલા વડે ગુણવાના, આપણને ખ્યાલ છે 100 વડે ગુણવાના. કેટલા વડે? 100 વડે ગુણીએ તો આપણને ટકાવારી મળી જાય. 25 × 100, 25 × 3 કરીએ એટલે 75%. મિત્રો દાખલાનો જવાબ આવે છે 75% પુરુષો છે એ અશિક્ષિત ગણાય છે. આ રીતે પણ મિત્રો દાખલો ખાસ બની શકે છે કે આ રીતે આપણને અપૂર્ણાંક આપે, એમાંથી શિક્ષિત ની અપૂર્ણાંક આપેલું છે, એમાંથી આપણે અશિક્ષિત કેટલા છે એ ગોઈતા 3/4, ને એ 3/4 જે અપૂર્ણાંક છે એને આપણે ટકામાં ફેરવી નાખ્યા, તો અશિક્ષિત પુરુષો કેટલા હશે? તો 75% હોય છે. ત્યાર પછી મિત્રો બીજો દાખલો એક છે, એ સમજી લે કે વિશાલભાઈ પ્રથમ કસોટીમાં 20 માંથી કેટલા ગુણ મેળવ્યા? આ પ્રથમ કસોટી મિત્રો એના 20 ગુણ છે, ઓકે, એમાંથી કેટલા મેળવ્યા છે? 20 માંથી 14 ગુણ લીધા, ઓકે. બીજી કસોટીમાં 20 માંથી બીજી કસોટી છે એ પણ 20 ગુણ ની હતી, એમાંથી એને કેટલા મેળવ્યા છે? તો 20 માંથી 16 ગુણ મેળવ્યા છે. તો બીજી કસોટીમાં કેટલા ટકા, અહીંયા જો પેટર્ન શું પૂછ્યું છે, બીજી કસોટીમાં જે વધારો છે કેટલા ટકા ગુણ નો વધારો મેળવ્યો? મિત્રો જે ગુણ મેળવ્યા છે કેટલા ટકા વધુ ગુણ મેળવ્યા, અહીંયા ટકાવારીમાં પૂછ્યું છે, તો આ દાખલાને આ રીતે કરવામાં આવશે કે 20 માંથી પ્રથમ કસોટીની વાત કરે 20 માંથી 14 ગુણ મેળવ્યા, 100 એ કેટલા? તો આ રીતે 100 × 14/20 આ રીતે આપણે અપૂર્ણાંક આ રીતે સાદુરૂપ આપીએ, મીંડું ગયું 2 × 14, તો 70%. ખાસ બાળકો યાદ રાખે પ્રથમ કસોટીમાં કેટલા ગુણ મેળવ્યા? 70. ત્યાર પછી આપણે બીજી કસોટીની વાત કરીએ તો 20 માંથી એને કેટલા ગુણ મેળવ્યા? 16, તો 100 એ કેટલા? તો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ 16 × 20, ઓકે. અહીંયા જોઈએ મીંડું ગયું 2 × 16 એટલે કેટલા આવે છે? 80%. મિત્રો બીજી ગુણ જે કસોટી બીજી કસોટી છે એને કેટલા મેળવ્યા છે? 80%. પ્રથમ કસોટીમાં 70, પણ જવાબ શું છે, પ્રશ્ન શું છે, બીજી કસોટીમાં કેટલા ટકા વધુ ગુણ મેળવ્યા? એટલે કે પ્રથમ કસોટીના ટકા અને બીજી કસોટીના, ઓકે. તો બીજીના 80 છે, એમાંથી પ્રથમ કસોટીના કેટલા થશે? 70 બાદ કરી નાખીએ, એનો મતલબ કે 10%. બીજી કસોટીમાં 10%, એનો જવાબ આવે છે 10%. ખાસ બાળકો સમજી લેજો કે આ દાખલામાં શું પૂછે. પરીક્ષામાં આવી રીતે જયારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે, પણ પ્રશ્નને વાંચી અને સમજવાનો વ્યવહારુ કોયડા છે મિત્રો, તો ખાસ એવા દાખલાને આપણે વાંચવાના છે ને સમજવાના છે. અહીંયા પ્રથમ કસોટીમાં 20 માંથી 14 મેળવ્યા, તો આપણે સાદુ રૂપ આપ્યું તો 70% આવે છે. બીજી કસોટીની વાત કરીએ એમાં 20 માંથી 16 ગુણ મેળવ્યા, તો એ 80% આવે છે. પણ પ્રશ્ન શું છે કે બીજી કસોટીમાં કેટલા ટકા, તો કોની સાપેક્ષની વાત થાય? તો પ્રથમ કસોટીની, પ્રથમ કસોટી કરતા બીજી કસોટીમાં કેટલા? તો 10% ગુણ વધુ મેળવ્યા છે. તો આપણો જવાબ શું આવે છે? 10% વધુ ગુણ મેળવ્યા છે. મિત્રો આ રીતે ટકાવારીના જે વ્યવહારુ કોયડા આપણે જોયા, તો ખાસ વિડીયો ગમે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી પણ હજુ પણ મિત્રો આપણે ટકાવારીના આધારે ખાસ કેવા દાખલા પૂછાય બરાબર એ તમને પાઠ 4 ની આપણે સમજીશું. પણ મિત્રો ત્યાં સુધી એક મારે તમને હોમવર્કમાં દાખલો આપવો છે બરાબર, એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. ગામની કુલ વસ્તી 1200 ની છે, જેમાંથી 15% વસ્તી છે મિત્રો એને વાંચતા લખતા આવડે છે, તો કેટલા વ્યક્તિને વાંચતા લખતા આવડતું નથી? મિત્રો ખાસ અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે, ગામની કુલ વસ્તી કેટલી છે? 1200 છે, તેમાંથી 15% વસ્તીને વાંચતા લખતા આવડે છે એટલે કે સાક્ષર છે. આનો મતલબ શું થશે? સાક્ષર, અહીંયા આપણે સાક્ષર પણ શબ્દ વાપરી શકીએ કે સાક્ષર છે, ઓકે. 15%, તો કેટલા ટકા વ્યક્તિ નિરક્ષર હશે?
વાંચતા લખતા આવડતું નથી, અહીંયા નિરક્ષર શબ્દ પણ વાપરી શકીએ. તો કેટલા ટકા, કેટલા વ્યક્તિને વાંચતા લખતા આવડતું નથી? મિત્રો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે અને મને એને કોમેન્ટમાં આનો જવાબ આપવાનો રહેશે. ખાસ મિત્રો વિડીયો ગમે તો શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર. હવે પછી આપણે ભાગ 3 ની ભાગ 4 ની અંદર આપણે મળશું. થેન્ક યુ.